તાજેતરમાં જ સંસ્કારી નગરીને કલંકિત કરવાનો પ્રયત્ન કરતા વિધર્મીઓ દ્વારા હેવાનિયત ભરેલ દુષ્કર્મ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો, જેમાં રાક્ષસી વૃત્તિ ધરાવતા આરોપીઓને છાવરવામાં ન આવે તથા મજાક કરનારા સમા પોલીસ મથકના અમલદારોને સત્વરે વર્દીનું ભાન કરાવવા સંઘર્ષ સમિતિ વડોદરા મહાનગર દ્વારા ઊંડાણપૂર્વક તપાસ તેમજ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. સંઘર્ષ સમિતિ વડોદરા મહાનગરના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક સમયથી વિધર્મીઓ દ્વારા હિન્દુ બહેન દીકરીઓને ફસાવી ફોસલાવી લવ જેહાદના ષડયંત્રનો ભોગ બનાવવાના કિસ્સા ખૂબ જ વધી રહ્યા છે, જે અખંડ સનાતની સમાજની સુરક્ષા માટે ઘાતક સાબિત થઈ રહ્યું હોય તેમ જણાય આવે છે. હાલમાં જ સંસ્કારી નગરીમાં વિધર્મીઓ દ્વારા હેવાનિયત ભરેલ દુષ્કર્મ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો, જેનો ગુનો સમા પોલીસ મથક ખાતે દાખલ કરવામાં આવ્યો છે. બિન ગુજરાતી પરિવારની આધેડ મહિલા સાથે ત્રણ વિધર્મી નરાધમો દ્વારા સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, જેમાં પીડિત પરિવારની સમા પોલીસ મથકમાં પોલીસ અમલદારો દ્વારા ફરિયાદ લેવાની જગ્યાએ મજાક કરવામાં આવી હતી, જેની ગંભીર નોંધ લેવા માટે સંઘર્ષ સમિતિ વડોદરા મહાનગર દ્વારા પોલીસ ભવન ખાતે આવેદનપત્ર આપી નરાધમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી છે. તો બીજી તરફ વડોદરા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તરફથી તેઓને સકારાત્મક પ્રતિસાદ મળતા આગામી દિવસોમાં કોઈપણ પ્રકારનું આક્રમક આંદોલન તેમના દ્વારા કરવામાં નહીં આવે તેવી બાહેધરી આપવામાં આવી હતી. આપણને સૌને ધ્યાને છે કે વડોદરામાં પણ 2 વર્ષ પહેલાં જધ્ધરને રેપની ઘટના ઘટેલી, તે વખતે પણ અમારા સંગઠન દ્વારા ધારદાર રજૂઆત થયેલી. 16 તારીખે સમા પોલીસ સ્ટેશનની હદમાંથી 61 વર્ષ જેમની રનિંગ ઉંમર છે, પોતાને 6-7 દીકરીઓ છે, 1 દીકરી અપાઈ છે, પોતાના હસબન્ડ પણ પથારીવશ છે. એ સ્થિતિમાં વનવાસી બહેન, આદિવાસી હિન્દુ સમાજની આ બહેન નહીં કહું હું, આ જે ઘટના ઘટી છે એ પ્રમાણે આપણી સૌની માં કહેવાય, જેમની સામે એવા લોકો દ્વારા રેપ થયો છે કે જે પોતાના છોકરાની ઉંમર હોય, તો આ જધરને રેપ વડોદરા સંસ્કારી નગરી ક્યારેય સહન કરી લે નહીં. પોલીસે પણ ત્વરિત પગલાં લઈને તમામ 3 પઠાણ આરોપીઓને એરેસ્ટ કરેલા છે, જે સૌ વડોદરાવાસીઓને ધ્યાને છે. પોલીસ એક્શનનો આપણે વિરોધ નથી કરતા, પણ આજે પોલીસની કામ કરવાની કાર્યવાહી વિભિન્ન પ્રકારના ગુનામાં વિભિન્ન પ્રકારની હોય, જ્યાં દંડાની જરૂરિયાત ત્યાં દંડો વાપરે, કલમની જરૂરિયાત કલમ વાપરે, પણ અમારી લાગણી એટલી છે કે જ્યારે આવી જધરને રેપ દીકરીઓ ઉપર થાય છે, બહેનો ઉપર થાય છે, આજે આ માં છે, તો માનું શું મહત્ત્વ છે એ જ્યારે આવી ઘટના ઘટીને જ્યારે પીડિતા પોલીસ સ્ટેશને ન્યાય માટે જતી હોય છે, ત્યારે પોલીસને ફક્ત સૂચન એટલું જ છે, પોલીસ ખૂબ સારી કાર્યવાહી વડોદરામાં કરતી જાય છે, આપણને ખૂબ કેસોમાં અનુભવ છે, ફરી પરિણામ મળેલા છે, પણ અમને કમિશનર સાહેબે પીડિતા બહેનને પણ ખૂબ પ્રેમથી સાંભળ્યા છે, એમની ટીમ આખી હાજર છે, ખાતરી આપી છે કે આમાં એને ભયંકરમાં ભયંકર સજા થાય એ દિશામાં પગલાં લેવામાં આવશે. વિષય એટલો છે કે આદિવાસી હિન્દુ મહિલા છે, પોતે રોજગારીના આડમાં 2-2.5 મહિના પહેલાંથી ગુજરાતમાં આવે છે, જેમને ગુજરાતી પણ નથી આવડતું, ગુજરાતના કોઈ એરિયાનો અનુભવ નથી,